આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, તો આજે આપણે આ કહેવતનો વિસ્તૃત અર્થ સમજીશું. ઘરમાં મોગામાં મોગો ડાઇનિંગ ટેબલ છે, પણ ખુરશીમાં બેસવાની શક્તિ નથી. ગુલાબજાંબુથી છલોછલ ભરેલો કટોરો નજર સામે જ છે, પણ ડાયાબિટીસ છે. ચોખ્ખા ગીતી લથપથ એવી મજાની સુરતની ગારી આંખોની આગળ જ છે, પણ તે શું કામની? ગરમાગરમ મેથીના ગોટા અને લીલાછમ તીખા તમતમ લવિંગિયા મરચા તળેલા છે, પરંતુ એસિડિટી અને પિત્ત છે. પીસેલી લાલ ચટક ચીકણી લસણની ચટણી છે, પણ હરસ મસા છે. અને એસી રૂમમાં મખમલી સુવાણી સુવાણી ડંડલો પીલોની મસ્ત પથારી છે, પણ ઊંઘ આવતી નથી. આ તે કઈ જિંદગી કહેવાય? એટલા માટે જ તો કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. શરીરની માંદગી અને બીમારી માટે ખુદ માણસ પોતે જ જવાબદાર છે. ગોળના ટેફા ઉપર કીડીઓ ઉભરાય તેમ પાણીપુરીની લારી પર લોકો તૂટી પડે છે. જીભના ચટાકા આગળ કોઈને એઠી ડીશો, ડોલનું ગંદુ પાણી, એકનું એક માટલું કે સડી ગયેલા બટાકાનો છુંદો નજર સામે હોવા છતાં પણ દેખાતો નથી. વડાપાઉ, પીઝા, પાઉંભાજી, બર્ગર, હોટડોગ જેવા જંક ફૂડ ખાવા માટે માણસ આખા ગામની ગલીઓમાં રગવાયો રગવાયો થઈને આમ તેમ ભટકે છે. લારીઓ, ખૂંચા, ખાવદ્રા ગલીમાં દોડવામાં માણસ પાછી પાની કરતો નથી, અને પછી આખા ગામની તે બૂમો પાડે છે. મને પેટમાં દુખે છે, મારું પેટ મને કેમ ભારે લાગે છે, હવે પહેલાં જેવી મને ભૂખ કેમ નથી લાગતી, તો હવે તમે જ કહો કે આમાં દોષ કોનો? જેવું કરશો તેવું પામશો એવું તો લોકો કહે છે, પરંતુ આ સમજનારા કેટલા? કોઈ પીવે છે, કોઈ ખાય છે, કોઈ સૂંઘે છે, તો કોઈ વળી દાંતે ઘસે છે. હા, આ તમાકુની વાત થાય છે. તાળીઓ પાડી પાડીને તમાકુ ખવાય છે, ફેશન ખાતર દેખાદેખીમાં સિગરેટો પીવાય છે. કેટલીક સ્ત્રીઓ પુરુષ સમોવડી થવાની ઉતાવળમાં હવે જાહેરમાં વટભેર ફૂંકો મારે છે. તમાકુને નાના દર્દો પોષાતા નથી, એટલે કોઈ પહેલા એટેકમાં જ ઉકલી જાય છે, તો વળી કેટલાક કેન્સરથી રીબાઈ રીબાઈને મરે છે. રોગોને પણ પોતાનું સ્વમાન હોય છે, એટલે જે પૈસે ટકે સુખી હોય છે તેમને જટ પસંદ કરે છે. માણસની પોતાની ઈચ્છા વગર ક્યારેય કશું તેના પેટમાં જતું નથી. બે પગ બાંધી રાખી અને બે હાથ પકડી રાખી હજુ સુધી કોઈ માણસે બીજા માણસને પપૈયાની ભેળસેળવાળો કેરીનો રસ પીવડાવ્યો હોય, કે ગઈકાલના ફેંકી દેવા જેવા ભજીયા જે વાસી છે તે આજે ફરી ગરમ કરીને ખવડાવ્યા હોય, એવું તો હજુ સાંભળ્યું પણ નથી કે જોયું પણ નથી. માણસ જે કાંઈ પોતાના પેટમાં પધરાવે છે તે પોતાના હાથે જ લઈને સ્વેચ્છાએ પધરાવે છે. એટલે ડોક્ટરોના તગડા બિલો પણ પોતાની પરસેવાની કમાણીથી પોતાના હાથે જ ચૂકવવા પડતા હોય છે. એટલે જ તો કહેવાય છે કે જે કરે તે ભરે અને ખાડો ખોદે તે જ તેમાં પડે. કસરતને અને માણસને હવે 12મો ચંદ્રમા છે. ગલીના નાકે પાન ખાવા જવાય એક એક મારીને બાઇકને કષ્ટ આપે છે. પાન તો ઠીક, ઘરમાં સોફા ઉપર બેઠો હોય ને તરસ લાગે તો રસોડામાં એ જઈ શકતો નથી. ઘરવાળીને બૂમ પાડશે, પાણી આપજો ને, પછી પગ રીસાવા લાગે છે. આખા દિવસમાં જે આખા શરીરે પરસેવો વળે તેવી મહેનત કે કસરત કરતા નથી તેમને હાઈ બ્લડ પ્રેશરનો કૃત્રિમ પરસેવો વેઠવો પડે છે. સૌ કોઈ જાણે છે કે પેટમાં દાંત નથી હોતા, છતાંય પૂરું ચાવ્યા વગર ભોજન ઉતાવળમાં પૂરું કરી દે છે, તેના માટે રોગ પણ ઉતાવળે આવે છે. ભૂખ વગર ન ખાવું તે સ્વાદની ગેરંટી હોવા છતાં ઘણાની ચક્કી આખો દિવસ ચાલુ જ હોય છે. શુદ્ધ અને સાત્વિક કુદરતી નારિયેળ પાણી છોડી પેપ્સીનો પ્રેમ કેટલો મોંઘો પડે છે એ તો દવાના બિલ ભર્યા પછી જ આપણને સમજાય છે. છાશ એ પૃથ્વી પરનું અમૃત છે, પરંતુ ઠંડા પીણાનું ઝેર ગટગટાવવાની બધાને આદત પડી ગઈ છે. ઝેર તો પીધા છે જાણી જાણી, આદત સે મજબૂર. પાલક, મેથી અને તાંદરજાની ભાજી ભાવતી નથી, અને ગુટકા ખાનારને સફરજન મોંઘા પડે છે. ઋતુ ઋતુના ફળોનું પણ કેટલું વૈવિધ્ય છે. ચીકુ, પપૈયું, સફરજન, મોસંબી, કેળા, જાંબુ, જામફળ, કેરી વગેરે પણ નથી ખાવા. પૌષ્ટિક એવી સુખડી પણ જાણે અદ્રશ્ય થવા માંડી છે, અને પાણીપુરીની પાછળ પ્રજા ગાંડી થઈ ગઈ છે. ગુજરાતીમાં કહેવત છે, મગ ચલાવે પગ, પણ કઠોળ ભાવતું નથી, અને વડાપાઉં અને બર્ગર ખાધા વિના ચાલતું નથી. રાત્રે વાળું કર્યા પછી દૂધ પીવાનું ચલણ જ હવે રહ્યું નથી, અને છાશવારે પોટલી પીવાનું વલણ વધતું જાય છે. કહેવાય છે ને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. મકાનને બારીઓ અને બારીઓને પડદા શુદ્ધ હવા ઘરમાં ન આવી જાય તેની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવે છે.
ખુલ્લા શરીરે ખુલ્લા દિલે ખુલ્લામાં ખુલ્લી હવા ખાવાનો કંટાળો આવે છે એટલે રોગોને પણ ખુલ્લે ખુલ્લા મોકળું મેદાન મળી જાય છે। તમાકુવાળા પાન અને મસાલા ખવાય છે પરંતુ પવિત્ર એવો તુલસીનો છોડ ઘણાને અળખામણો લાગે છે। માટલાને દેશવટો ને ફ્રીજને નિમંત્રણ હવે રોગોનું આમંત્રણ બની જાય છે। દૂધ સાથે લસણ, દહીં સાથે દૂધ, કઢી સાથે દૂધપાક, ફ્રૂટ સલાડ જેવા વિરુદ્ધ આહારથી લોકો રોગોને સામેથી કંકોત્રીઓ લગતા રહે છે। આ બેલ મુજે માર, જે નથી થવાનું તે થશે તો હું શું કરીશ એવી ચિંતા, કામ ચલાવ જિંદગીમાં બધું કાયમી રહે તેવી ગેલછા, કુદરતી જીવનમાં કૃત્રિમ જિંદગીના અભરખા, પ્રકૃતિ પક્ષીઓ નદી ઝરણા ધોધ બગીચા ચંદ્ર તારા આકાશ વગેરેના અવલોકનનો અભાવ, આ બધું સીધે સીધું સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર કરે છે। એ બધું સમજાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે। અબ પછતાએ ક્યા હોત જબ ચિડિયા ચૂક ગઈ ખેત, સમજદાર કો ઇશારા કાફી હૈ, ના સમજે વો અનાડી હૈ। હસવાનું તો માણસ ભૂલી જ ગયો છે। માણસ હસતો સારો અને કૂતરો ભસતો સારો, હાસ્ય એ તો આત્માનું સંગીત છે। જાગો, જાગ્યા ત્યારથી સવાર, નિરોગી રહેવું આપણા જ હાથમાં છે। હાથે કરીને હોળી રમવાનું છોડો, શાંતિ રાખીએ, સંતોષી બનીએ, ચિંતા છોડીએ, 100 વર્ષ જીવીએ, શતમ જીવ શરદ, 100-100 વર્ષના થાવ, આરોગ્ય સારું રહે, એના નુસ્ખા સાદર છે। પહેલું સુખ તે જાતે નર્યા। આ આર્ટિકલ લેખક શ્રી પીએમ પરમાર સાહેબનો છે, જે ગુજરાત સમાચારમાં આવ્યો હતો। દરેક માણસે પોતાનું જીવન કઈ રીતે જીવવું અને કઈ રીતે નિરોગી રહેવું તે બધું તેના પોતાના જ હાથમાં છે, જે આજે આપણે આ વિડીયો દ્વારા સમજ્યા। આ મારા દાદા અને દાદી છે, જેમની ઉંમર 80 વર્ષ છે। આ ઉંમરે પણ તેમની શરીરની તંદુરસ્તી ખૂબ જ સારી છે। તે પોતાનું બધું જ કામ જાતે કરી લે છે અને ઘરકામમાં પણ મદદ કરાવે છે। તે તળેલા ગોટા પણ ખાઈ શકે છે અને તીખા તમતમિયા લવિંગિયા મરચાં પણ ખાઈ શકે છે। બંનેમાંથી કોઈને ડાયાબિટીસ પણ નથી, એટલે સુરતની ઘારી પણ ખાઈ શકે છે અને ગુલાબજાંબુ પણ ખાઈ શકે છે। એટલે જો તમારે નિરોગી રહેવું હોય તો બહારનું ખાવાનું ટાળો, તો જ તમે સ્વસ્થ રહી શકશો। મિત્રો, અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ COVID-19ની મહામારી ચાલી રહી છે। તેની શરૂઆત ગયા ડિસેમ્બરમાં ચીનના વુહાન શહેરમાં થઈ હતી। આ વાયરસને નિયંત્રણમાં લાવી શકાય તેવી દવા હજુ સુધી શોધાઈ નથી, એટલે આપણે સરકારશ્રીના આદેશ મુજબ માસ્ક, સેનેટાઇઝર અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરવો જોઈએ। દિવસમાં ઓછામાં ઓછું 5-6 વખત સાબુ વડે હાથ ધોવા જોઈએ અથવા આલ્કોહોલવાળા સેનેટાઇઝરથી હાથને સેનેટાઇઝ કરવા જોઈએ। વારંવાર અકારણે આંખો અને નાકને હાથથી અડવાનું ટાળવું જોઈએ અને અકારણે ભીડભાડવાળી જગ્યાએ પણ ન જવું જોઈએ। શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું, તેમાં પણ નાના બાળકો અને વડીલોનું ખાસ ધ્યાન રાખવું અને કોઈ પણ માંદગીના લક્ષણ દેખાય તો ડૉક્ટરની સલાહ અચૂક લેવી। શેક હેન્ડની જગ્યાએ નમસ્તેનો રિવાજ અપનાવો, છીંક ખાતી વખતે મોઢું કોણી અથવા ટીશ્યુથી ઢાંકી રાખવું, ત્યારબાદ તે ટીશ્યુનો તરત નિકાલ કરવો। સગાવાલા અને મિત્રોને મળવાનું ટાળવું જોઈએ, તેઓની સાથે સોશિયલ મીડિયા એપ, મોબાઈલ અને વિડીયો કોલ દ્વારા સંપર્કમાં રહેવું જોઈએ। કોઈ કારણસર કદાચ બહાર જવાનું થાય કે કોઈને મળવાનું થાય તો તેની સાથે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખીને તેને મળવું જોઈએ। કોરોના વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે, એટલે ગભરાયા વિના તેની તકેદારી રાખવી જોઈએ અને પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક લેવો જોઈએ। કોરોના વાયરસને નિયંત્રણમાં લાવવા માટેની વેક્સિન બનાવવાના પ્રયત્નો વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો કરી રહ્યા છે। આશા રાખીએ છીએ કે તેમનો પ્રયત્ન જલ્દી સફળ થાય। કોરોના વાયરસથી બચવા માટે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી મજબૂત હોવી જોઈએ, તો તેના માટે આજે આપણે ઉકાળો બનાવીશું। આ ઉકાળો બનાવવો ખૂબ જ સરળ છે, તેને ઘરમાં જ અવેલેબલ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી સરળતાથી બનાવી શકાય છે અને તે સ્વાદમાં કડવો પણ લાગતો નથી। આ આયુર્વેદિક ઉકાળો ઘરમાં નાના બાળકોથી લઈને મોટા દરેક પી શકે છે અને તેના કારણે શરીરમાં કોઈ પણ આડઅસર પણ થતી નથી। આયુર્વેદિક ઉકાળો બનાવવાની શરૂઆત કરીએ। આ ઉકાળો બનાવવા માટે આપણે ઘરમાં જ ઉપલબ્ધ હોય તેવી 12 પ્રકારની વસ્તુનો ઉપયોગ કરીશું। સૌ પ્રથમ એક વાસણમાં એક નાનો ટુકડો ફ્રેશ આદુ લઈ તેને છીણી લઈશું। આદુમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટરી પ્રોપર્ટી રહેલી છે, જે બોડીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને ઉધરસ, ગળાની ખરાશ, કફને થતા રોકે છે।
અને તે ડાયજેશનમાં પણ ખૂબ જ મદદ કરે છે। આદુને છીણી લીધા બાદ તેમાં 2 લિટર જેટલું પાણી ઉમેરીશું। અત્યારે આપણે 5-6 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી માત્રામાં ઉકાળો બનાવી રહ્યા છીએ। હવે ગેસની ફ્લેમ ઓન કરીશું અને આ વાસણને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવી। ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન અધકચરી વાટેલી વરિયાળી ઉમેરીશું। વરિયાળીમાં વિટામિન સી સારા પ્રમાણમાં રહેલું છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ થાય છે અને ખાંસી સામે પણ રક્ષણ આપે છે। તેમાં 1 ટીસ્પૂન જીરાનો પાવડર ઉમેરીશું। જીરાનું સેવન કરવાથી શરીરની અંદર રહેલો વધારાનો કચરો દૂર થાય છે અને ઇમ્યુનિટી સિસ્ટમ પણ સારી થાય છે। વાયરલ અને ફીવર સામે પણ તે રક્ષણ આપે છે। તેમાં 1/2 ટીસ્પૂન અજમાનો પાવડર ઉમેરીશું। તેના લીધે માથાનો દુખાવો તેમજ શરદીમાં રાહત મળે છે અને અજમાનું પાણી પીવાથી ઉલટી થઈ હોય તો તે પણ બંધ થઈ જાય છે। તેમાં 1/4 ટીસ્પૂન મરી પાવડર ઉમેરીશું। મરીનું સેવન કરવાથી ગળું બેસી ગયું હોય કે ખાંસી થઈ હોય તેની સામે રક્ષણ આપે છે। શ્વાસ સંબંધિત બીમારી તેમજ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદરૂપ થાય છે। તેમાં 1/2 ટીસ્પૂન સૂંઠનો પાવડર ઉમેરીશું। સૂંઠના સેવનથી તાવ, શરદી, ખાંસી, કફ, હૃદયરોગ સામે રક્ષણ મળે છે। તેમાં 1/2 ટીસ્પૂન ગંઠોડાનો પાવડર ઉમેરીશું। ગંઠોડાના સેવનથી જૂની શરદી, ઉધરસ, કફ વગેરે દૂર થાય છે। પેટના રોગો તેમજ શ્વાસની બીમારી સામે પણ રક્ષણ આપે છે। તેમાં 1 ટીસ્પૂન તજનો પાવડર ઉમેરીશું। તજનું સેવન કરવાથી માથાના દુખાવાથી લઈને પગની પાની સુધીના દરેક રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે। સૂકી ઉધરસ સામે પણ રક્ષણ આપે છે અને ડાયરિયા થતાં પણ અટકાવે છે। ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન હળદર પાવડર ઉમેરીશું। હળદર એ ઔષધીય ગુણોનો ખજાનો છે, એટલે હળદર તો ખાસ ઉમેરવી। તેમાં ઓક્સિકરણ અવરોધી ગુણ પણ રહેલા છે। ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન સિંધવ પાવડર ઉમેરીશું। સિંધવમાં આયર્ન અને મિનરલ સારા પ્રમાણમાં રહેલું છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અને પેટની ગડબડ દૂર કરવામાં મદદરૂપ થાય છે। તેમાં 1 ટીસ્પૂન સંચળ ઉમેરીશું। સંચળના સેવનથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે અને તેમાં સલ્ફરની માત્રા સારી રહેલી છે, જે ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે। ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું। હિંગમાં એન્ટીવાયરલ અને એન્ટીબાયોટિક ગુણ રહેલા છે, જે સૂકી ખાંસી અને શ્વાસ સંબંધિત સમસ્યાથી રાહત મેળવવા માટે ઉપયોગી છે। હવે બધી જ સામગ્રીને આપણે પાણીમાં સરખી રીતે મિલાવી લઈશું અને મીડિયમ ફ્લેમ પર પાણી સરખી રીતે ઉકળે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે। મિત્રો, હવે શિયાળો પણ આવી રહ્યો છે। માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં લીલી હળદર પણ મળી રહી છે, તો લીલી હળદરનું સેવન કરો તો તે પણ શરીરની ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે। શક્ય હોય તો દિવસમાં 1 વખત દૂધની અંદર જો તમે હળદર મિલાવીને તે પણ પીવો તો તે પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તમે જોઈ શકો છો કે પાણી ધીમે ધીમે ઉકળવા લાગ્યું છે અને બધા જ મસાલા તેમાં મિક્સ થઈ ગયા છે। મોટાભાગના લોકો ઉકાળો બનાવતી વખતે તેમાં તુલસી અને ફુદીનો પણ એડ કરતા હોય છે, પરંતુ હું નથી કરતો। તમારે કરવો હોય તો તમે એડ કરી શકો છો। પાણી સરસ ઉકળવા લાગ્યું છે। કોરોનાથી ગભરાવાની કાંઈ જરૂર નથી, હવે આપણે તેની સાથે જીવતા શીખી જવું પડશે। કારણ કે જ્યાં સુધી તેની ચોક્કસ કોઈ દવા ન શોધાય ત્યાં સુધી તેનો કોઈ ઈલાજ નથી। ઉકાળો તૈયાર છે। ગેસની ફ્લેમ બંધ કરી અને તેમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું। લીંબુ એ વિટામિન સીનો સારો સ્ત્રોત છે અને તેનાથી પણ ઇમ્યુનિટી ઘણી વધે છે। તૈયાર ઉકાળાને આપણે 5-7 મિનિટ માટે ઠંડો થવા દઈશું। ત્યારબાદ આપણે તેને ગાળીને સર્વ કરીશું। ઉકાળો બનીને તૈયાર છે। તેને ગળણીની મદદથી ગાળી લઈશું અને કાચના ગ્લાસમાં સર્વ કરીશું। આ રીતે ઉકાળો બનાવીને તમે નાના બાળક હોય તો 1 કપ અને મોટા હોય
तो 3/4 ग्लास थी 1 ग्लास जेटलो उकाळो तमे सर्व करी शको छो अने वीकमां 2-3 दिवस तमे आ रीते उकाळो बनावीने पीशो तो शरीरनी इम्युनिटी घणी सारी रहेशे। तो आयुर्वेदिक उकाळो बनीने तैयार छे, तेने आपणे सर्व करीशुं। आ रीते बनावेलो उकाळो मारा घरमां बधा ज फेमिली मेम्बर्स वीकमां 3 वखत पीवे छे। અમે બધા જ તંદુરસ્ત છીએ અને કોરોનાથી મુક્ત છીએ, તો તમે પણ આ રેસીપી પ્રમાણે આયુર્વેદિક ઉકાળો બનાવીને અવશ્ય પીજો અને આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અવશ્ય કરજો, તેને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવી ઓલ બટન પર ક્લિક કરશો तो आवनार बधाज वीडियोनी नोटिफिकेशन तमने सौथी पहला मळती रहेशे। अगर आप हमारे रेसिपी वीडियोस हिंदी में देखना चाहते हैं तो हमारी दूसरी यूट्यूब चैनल निगम क्यूजिन सब्सक्राइब करें, लिंक मैंने डिस्क्रिप्शन बॉक्स में दिया है। छेल्ले एक नानकड़ो संदेश आपू छू, स्वस्थ रहो, मस्त रहो अने कोरोनाथी मुक्त रहो। फरी मळीशुं एक नवी रेसिपी साथे। धन्यवाद।